હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આઈ સીસીના બે અંક આપણે આજે અતુલ્ય વારસાનો અંક ત્રીજો ત્રીજો અંક છે એ ચાલુ કરવાનો છે અતુલ્ય વારસાનો ત્રીજો અંક છે એ આપણે ભણવાનો છે આજના અંકની અંદર બહુ નાનો અમથો અંક છે પણ બહુ સરસ મજાનો અંક છે ઘણી બધી વસ્તુ છે એ જાણવા જેવી છે આમાંથી ભૂતકાળમાંથી પ્રશ્નો છે એ પૂછાઈ ગયેલા છે આમાં આવતી ભૂતકાળમાં પ્રશ્નો છે એ પૂછાઈ ગયેલા છે આ અંક પણ ભૂતકાળનો છે બે હજાર તેરનો અંક છે પણ છતાંય બે હજાર પંદર સોળ સત્તર ઇવન બે હજાર અઢાર ઓગણીસમાં પણ આ અંકમાંથી પ્રશ્નો છે એ આવી ચૂકેલા છે બરાબર એટલે આપણે બહુ સરસ રીતે બહુ વ્યવસ્થિત રીતે આ અંક છે ને ભણશું જોશું સમજવાનો પ્રયાસ કરશું અને યાદ રાખવાનો પ્રયાસ કરશું એવી કંઈક ટ્રાય કરીએ કે એટ એન્ડ લેક્ચરના એન્ડ સુધીમાં આપણને આખે આખો લેક્ચર છે એ મસ્ત મજાનો કમ્પ્લીટ વ્યવસ્થિત યાદ રહી જાય બરાબર સુપર યાદ રહી જાય એવી આપણે પ્રયાસ કરવાનો છે ઘણું બધું થોડું ઘણું વસ્તુ છે આની અંદર યાદ રાખવી પડશે થોડી ઘણી વસ્તુ છે આની અંદર યાદ રાખવી પડશે પણ આ બધું વસ્તુ છે તમારા કામની વસ્તુ છે એક એક બબે ત્રણ ત્રણ માર્ક છે આ અંકમાંથી તમને દરેક પરીક્ષામાં અંક આ ઉપયોગી થાય છે બરાબર આવા જ કંઈક રીઝન નથી આપણે અતુલ્ય વારસો છે અતુલ્ય વારસા સિરીઝ છે એ યુટ્યુબના વિદ્યાર્થીઓ માટે ખાસ યુટ્યુબના વિદ્યાર્થીઓ માટે ચાલુ કરી છે આ બધી વસ્તુ છે એપ્લિકેશનના વિદ્યાર્થીઓ માટે નવી નથી કારણ કે આ લોકો છે બધી વસ્તુ ભણી ચૂક્યા છે અતુલ્ય વારસો છે એ આપણે આપણા લે જે એપ્લિકેશનના લેક્ચર્સ છે એ લેક્ચરની અંદર સાંકળી લઈએ છીએ એટલે જે પેઇડ યુઝર છે પેઇડ યુઝરને તમે પૂછી પણ શકશો કે પેઇડ યુઝર છે એ લોકો માટે આમાંથી કાંઈ એટલે કાંઈ નવું નહીં આવે બધી વસ્તુ છે ભણી ગયા છે ઇવન આનીથી વધારે ડિટેલમાં તમે પણ બધી વસ્તુ છે એ ભણશે ભણી ગયા છે અને ભણશે પણ ખરા બરાબર આજે અત્યારે તમે ભણાવું છું એનીથી વધારે ડિટેલ એ લોકોને ખબર છે તમે લોકો પણ આપણી એપ્લિકેશન છે એપ્લિકેશનની અંદર તમે લોકો પણ સહભાગી બની શકો છો તમે લોકો પણ એપ્લિકેશનની અંદર કોર્સ છે એ ખરીદી શકશો વાત કરું પીએસઆઈની હાલ કારણ કે પીએસઆઈની એક્ઝામ હોય તો પીએસઆઈની એક્ઝામ માટે તમે લોકો આપણો નવ મહિના અથવા બાર મહિનાનો જનરલ અથવા એડવાન્સ કોર્સ છે એ ખરીદી શકશો નવ મહિના જનરલ અથવા નવ મહિના એડવાન્સ બાર મહિના જનરલ બાર મહિના એડવાન્સ બરાબર આ બેમાંથી ગમે કોર્સ છે તમે ખરીદી શકશો તમને લોકોને પીએસઆઈ મેઇન્સ સુધીનું ગાઈડન્સ છે એની અંદરથી મળશે બરાબર પીએસઆઈ મેન્સ સુધી ની જે આખી આખી જવાબદારી છે એ અમે ઉપાડી લઈશું તમારા લોકો ખાલી ને ખાલી પીએસઆઈ મેઇન્સનો કોર્સ ટૂંક નવ નવ મંથ જનરલ નવ મંથનો એડવાન્સ અથવા તો બાર મંથ જનરલ બાર મંથ એડવાન્સ આ બેમાં ચારમાંથી કોઈ પણ કોર્સ છે તમે ખરીદી શકશો જનરલ એડવાન્સ કોર્સ છે એનો તમને લોકોને ખબર જ હશે કે જનરલ કોને કહેવાય એડવાન્સ કોને શું છે જનરલ છે એની અંદર ખાલી ને ખાલી વિડીયો મળે છે જ્યારે એડવાન્સ છે એડવાન્સની અંદર તમને વિડીયો મટિરિયલ ટેસ્ટ મળે છે ડેલી પ્લાનિંગ સાથે ડેઈલી પ્લાનિંગ સાથે ખાલી નાની અંદરથી એક બે વાત કરી લો કે જેથી વધારે વિદ્યાર્થીઓ પહેલાં જોડાઈ જાય અને પછી તમે લોકો છે આપણે આપણો સેશન છે એ ચાલુ કરી દઈએ જનરલ એડવાન્સમાં શું ફેર છે કઈ રીતનું આવે છે એડવાન્સ એટલે શું સાહેબ તમે ઘણા બધા વિદ્યાર્થીઓને મને પર્સનલ ફોન કરીને પૂછે છે વિડીયોના માધ્યમથી વારંવાર કહું છું છતાંય એકવાર કહી દઉં છું રિપીટ કરી દઉં છું જેથી વિદ્યાર્થીઓને ખબર પડી જાય એડવાન્સ એટલે એવું કે ડેલી પ્લાનિંગ આવશે એની અંદર શું આવશે ડેલી પ્લાનિંગ ડેલી પ્લાનિંગ એટલે કેવું કે ભાઈ આપણે સમજી લો કે મારે અત્યારે અત્યાર સુધીમાં આપણે બસો પચાસ પ્લસ વિડીયો છે એ મૂકી દીધા છે એપ્લિકેશનમાં બસો પચાસ હજુ આપણે કોઈને જેમ માંગુ નથી નાખતા કે ભાઈ અમે એટલા વીડિયો મૂક્યો એટલા વિડીયો મૂકીએ આટલા વિડીયો મૂક્યો આપણે ચોખ્ખું કહીએ છીએ કે બસો પચાસ પ્લસ વિડીયો મૂક્યા છે અને બસો પચાસ પ્લસ વિડીયો હું એમ કહું છું કે આ બસો પચાસ પ્લસ વિડીયો તમારી તાકાત નથી કે તમે બે ત્રણ મહિનાની અંદર એ જોઈ શકો બરાબર એટલે આપણે એક એવું પ્લાનિંગ કર્યું છે એવું પ્લાનિંગ કર્યું છે કે તમે લોકો પ્રોપર બધા વિડીયો છે એ જોઈ શકો આ કેવું થાય કે એપ્લિકેશન છે એપ્લિકેશનનો કોઈ ખરેખર ઉપયોગ ઉપયોગ વ્યવસ્થિત નથી કરતા શું કરીએ છીએ આપણે આપણે કોઈ એક એક કોર્સ ગમી જાય તો બધા બધા જોઈ લઈએ પછી ખાલી એપ્લિકેશન છે એમને પડી રહે છે વિધાઉટ યુઝ બરાબર યુઝ કર્યા વગર ને એમને પડી રહે છે ખરેખર કેવું હોય છે કે બીજ એપ્લિકેશનમાંથી ઘણું બધું પૂછાતું પણ હોય છે પણ આપણી વાંચ ન થતું એટલે આપણે નક્કી કર્યું છે કે તમે લોકો ખાલી કોઈ એક કોર્સની પણ સાથોસાથ સંકળાયેલા રહ્યો અને આખી આખો કોર્સ છે વ્યવસ્થિત જુઓ એટલે એડવાન્સ કોર્સ બહાર પડ્યો છે એડવાન્સ કોર્સની અંદર શું કર્યું છે જનરલ કોર્સ ફ્રી એટલે તમને અઢીસો પ્લસ વિડીયો તમારે ગમે ત્યારે એક સાથે જોવા હોય સમજી લો કે ઇતિહાસ છે તો ઇતિહાસના બધા વિડીયો છે અત્યાર સુધીમાં મધ્યકાલીન ઇતિહાસ પૂરો કરી દીધો છે અને સત્યાવીસ અઠ્યાવીસ લેક્ચર મૂક્યા છે તો અઠ્યાવીસ અઠ્યાવીસ લેક્ચર તમારે એક સાથે જોઈ શકો તો જનરલ કોર્સની અંદર તમે એ જોઈ શકો ખરા અઠ્યાવીસ અઠ્યાવીસ લેક્ચર એટલે બસો પચાસ પ્લસ લેક્ચર છે એ બધે બધા લેક્ચર તમે જોઈ શકો ખરા બીજું શું કર્યું છે એડવાન્સની અંદર શું ફાયદો તો કે એ જ લેક્ચર છે જે રેકોર્ડેડ લેક્ચર છે એ રેકોર્ડેડ લેકચરમાંથી અમે પ્લાનિંગ પ્રમાણે કે સોમવાર હોય તો ગણિત જ હોય મંગળવાર હોય તો ગુજરાતી વ્યાકરણ હોય બુધવાર હોય તો ઇંગ્લિશ હોય ગુરુવાર હોય તો બંધારણ હોય આજ ગુરુવાર છે આજ બંધારણનો લેક્ચર હોય તો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ શુક્રવાર હોય તો કમ્પ્યુટર જ હોય શનિવાર હોય તો ઇતિહાસ જ હોય રવિવાર હોય તો કોઈ લેકચર ન હોય પણ શનિવારે અમે જે સિત્તેર પેજનું ડોઝનું મટિરિયલ મૂકીએ છીએ એ ડોઝના મટિરિયલ તમે પ્રિન્ટે કઢાવી કહો અને એ ડોઝનું મટિરિયલ વાંચી અને તમે સાંજે ટેસ્ટ પણ આપી શકો બરાબર આ રીતનું પરફેક્ટ પ્લાનિંગ છે તમે વિદ્યાર્થીઓને પૂછી શકો છો કેટલા સંતોષ છે એ તમે જાણી શકો છો હવે સમજી લો કે સોમવારે સંખ્યા જ્ઞાન મૂક્યું સોમવારે ગણિતનું સંખ્યા જ્ઞાન મૂક્યું શું મૂક્યું જ્ઞાન મૂક્યું તો સંખ્યા આપણે સમજી લો કે દોઢ દોઢ સવા કલાક અને એક કલાક ટૂંકમાં સવા બે કલાકમાં સૌ સંખ્યા જ્ઞાન ભણેવું છે સવા બે કલાકમાં સંખ્યા જ્ઞાન ભણેવું છે તો બે બે વિડીયો સોમવારે તમારી એક ફોલ્ડરમાં આવી જાય એ નક્કી હોય ડે કે સમજી લ્યો કે ડે બાવીસ છે તો ડે બાવીસમાં સંખ્યા જ્ઞાન છે એક એક્ઝામ્પલ આપું છું તમારે એકલાનું પ્લાનિંગ શેડ્યુલ છે આવી જાય તમે જરા કોર્સ કરી દો તમને તમારે પ્લાનિંગ આવી જાય કે કયા દિવસે કયું હોય ડે બાવીસના દિવસે સંખ્યા જ્ઞાન હોય તો એમાં વિડીયો મટીરિયલ અને ટેસ્ટ વિડીયો મટિરિયલ અને ટેસ્ટ આવા ત્રણ ફોલ્ડર બની જાય તો વિડીયોની અંદર આ બે વિડીયો હોય એ બે વિડીયો જોઈ લો એટલે નીચે મટિરિયલ સેક્શન આવો એટલે આ બે વિડીયોનું મટીરિયલ હોય અને નીચે આ બે વિડીયો વિડીયો અને મટિરિયલ જો મટીરિયલ હોય એ વિડીયો કરતાં વિશેષ હોય કારણ કે સંખ્યા જ્ઞાનમાં વિડીયોમાં અમુક લિમિટેશન હોય સવા બે કલાકની અંદર એ બધું ન આપી ગયા હોય પણ તમને મટિરિયલની અંદર બધી વસ્તુ આપી દીધી હોય એટલે વિડીયો કરતા એ વિશેષ હોય અને છેલ્લે આ બે માંથી છે તમે ટેસ્ટ છે એ તમારે આપી દેવાની પચાસ માર્કની ટેસ્ટ હોય તો એ પચાસ માર્કની ટેસ્ટ છે તમારે આપી દેવાની એટલે વિચાર કરો કે ખાલી એકવાર સંખ્યાની અંદર તમે ભણી ગયા પછી તમારે આખી પ્રેક્ટિસ એ થઈ ભણી ગયા પ્રેક્ટિસ થઈ ગઈ ટેસ્ટ એ આપી દીધી અને વિશેષતા તો એ છે કે આ ટેસ્ટ છે તમે ખરીદો સમજી લો કે નવ મહિનાનું ખરીદ્યું તો નવ મહિનામાં તમારે ગમે ત્યારે ગમે એટલી વાર આપી હોય ત્યારે આપી એટલે સમજી લો કે એક ટોપિક મૂકી દીધો બીજા દિવસે ગુજરાતી વ્યાકરણ કર્યું તો ગુજરાતી વ્યાકરણનું સમજી લો કે સમાજ છે તો સમાજનું વીસ સોરી ત્રીસ પેજનું મટિરિયલ છે તો ત્રીસ પેજનું મટરિયલ છે અમે પ્રિન્ટ કઢાવી દીધી છે કે ભાઈ વિદ્યાર્થીઓને વીસ પ્લસ અમે આપણે એવું છે કે વીસ પ્લસ પેજ હોય ને તો પ્રિન્ટ કઢાવી દઈએ કે જેથી વિદ્યાર્થીઓ છે આરામથી વાંચી કે બરાબર છે એટલે બીજા દિવસે સમાજ કંઈ નાખ્યો ત્રીજા દિવસે અમે એપિસોડ ઇંગ્લિશમાં આપણે એપિસોડ વાઇઝ કામ કરીએ છીએ એપિસોડ પંદર સોળ મૂક્યો પછી આજે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ મૂક્યા કાલ ઇન્ટરનેટ પાર્ટ પાંચ છ છે પરમ દિવસે ઇતિહાસ અને સંસ્કૃતિ બે ભેગું છે બરાબર દિલ્હી સલ્તનત દિલ્હી સલ્તનત ગુજરાતમાં અને મંદિરો ભાગ પહેલો અને બીજો આ રીતે કંઈક આપણે પ્લાનિંગ પ્રમાણે કામ કરીએ છીએ એટલે મિત્રો એક વિશ્વાસ રાખી એકવાર ખાલી કોર્સ જોઈ લો અને જો ન ગમે ને તો મને ખાલી એકવાર ફોન કરીને જો ખોરાક સાહેબ મને ગમ્યો નથી કોર્સ શક્ય જ નથી ન ગમે એવું શક્ય જ નથી મોજ પડી જાય ને તો જ બકે કે ચિંતન સરે કામ કર્યું છે રેડી ઓકે મિત્રો હવે જોડાઈ ગયા છે હવે આપણે આગળ વધી જઈએ આગળ વધીને આપણા આજના અતુલ્ય વારસાના અંક ત્રીજામાં કઈ રીતનું પ્લાનિંગ છે એ જોઈએ આજ શું ભણવાનું છે તો એક સમયે ગુજરાતમાં ભણવાનું છે એક સમયે ગુજરાતમાં એટલે કે ભૂતકાળમાં એક સમયે ગુજરાતમાં જે જે મોટી ઘટનાઓ ઘટી છે એ અમુક અમુક ઘટનાઓ છે જે આ લોકોએ લીધી છે અતુલ્ય વારસા અંક ત્રીજામાં એ ઘટનાઓ છે આપણે જોશું આ ઉપરાંત ગુજરાતના જે જૂના પુસ્તકાલયો છે જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે જો એક ટોપિક આ લોકોએ અલગ કર્યો છે ગુજરાતના જૂના પુસ્તકાલયો તો એ જ પુસ્તકાલયો છે અંદર જોવા છે બાકી પુસ્તકાલયો તો ઘણા બધા છે પણ છે જે ઓગણીસમી સદીમાં પુસ્તાકાલયો બન્યા હોય ને એવા પૂછાય છે તો એ બધા પુસ્તાલયો છે એ ક્યાં આવેલા છે કઈ સાલમાં બન્યા છે એનું આખું લિસ્ટ છે એ આપણે લઈ લીધું છે આ ઉપરાંત સિહોર અને બ્રહ્મકુંડ સિહોર સિંહસ્થલ જે છે એ એની અને બ્રહ્મકુંડ એની વિશે ચર્ચા કરશું અને છેલ્લે ત્રિનેત્રેશ્વર મહાદેવ છે આ ત્રિનેત્રેશ્વર મહાદેવ વિશે ચર્ચા કરશું આજના લેક્ચરની અંદર આપણે આ ચારે ચાર પોઈન્ટ છે બહુ વ્યવસ્થિત ડિટેલમાં કવર કરશું ઓકે તો શરૂ કરીએ ગુજરાત એક સમયે અને ગુજરાતમાં એક સમયથી આપણે ગુજરાત એક સમયે શું કામ કીધું છે કારણ કે એને પહેલી લાઈનની શરૂઆત જ એમ થાય છે કે ગુજરાતમાં એક સમયે ગુજરાતમાં એક સમયે જ્યારે માણસોનું અસ્તિત્વ નહોતું ત્યારે ગુજરાતની અંદર બીજું કોઈ વ્યક્તિ બીજું કોઈ હતું એ આંટા મારતું કોણ આંટા મારતું

ડાયનોસોરના ઈંડા છે એ મળી આવ્યા છે જો આ તમને આ રૈયાલી છે રૈયાલીનું આખું આ જે ચિત્ર છે એ દેખાયું છે ડાયનોસોરના ઈંડાથી લઈ એના પંજાથી લઈ એના હાડપિંજરથી લઈ બે ફોટા છે એ મૂકવાનો પ્રયાસ કર્યો છે કે જેથી તમે લોકો જોઈ શકો ઓકે આ ઉપરાંત આ જે મટિરિયલ પીપીટી છે તમે લોકો આપણે એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકશો બરાબર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એપ્લિકેશનમાં આવો ડેમો મટિરિયલ અંદર જઈ આ પીપીટી છે આ મટિરિયલ છે તમે મેળવી શકશો આની તમે પ્રિન્ટે કઢાવી શકશો એવી આપણે સુવિધા છે રાખેલી છે પ્રિન્ટ ક્યાં થશે તમે મિત્રો ડાઉનલોડ કરશો ને ડાઉનલોડ કરશો ને એટલે તરત ને તરત ફાઇલ મેનેજરની અંદર આઈસીસીઈ ફોલ્ડર બનશે આઈસીસીઈ એ આઈસીસી ફોલ્ડરમાં આ પીપીટી એ છે એ તમે જોઈ શકશો બરાબર ત્યાંથી તમારે જે રીતે પ્રિન્ટ કાઢવી હોય તે કાઢી શકશો ઓકે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયાલી ગામમાંથી ડાયનોસરના ઈંડા મળ્યા છે હવે આ ઈંડા મળી ગયા ઓકે સાહેબ અમને ખબર છે કે રૈસા રૈયાલીમાંથી ઈંડા મળ્યા છે પણ ક્યારે મળ્યા એ નથી ખબર મિત્રો સમજો ખાસ યાદ રાખજો મહીસાગરના રૈયાલીમાંથી ઈંડા છે ઈસવીસન ઓગણીસો ને એક્યાસીમાં મળ્યા છે કયા વર્ષે મળ્યા છે ઓગણીસો ને એક્યાસીમાં ઈંડા મળ્યા છે અને હેલો આઈસીસી આઈસીસીની એપ્લિકેશન બિનસચુલી એડવાન્સ છે જે એ મેં ખરીદી છે અને એમાં ખાસ કરીને તો વિડીયો જ એટલા માટે બનાવું છું કારણ કે એનું જે કન્ટેન્ટ અને એનો જે વિષય ભણાવવાની બધી સ્ટાઇલ છે બધા શિક્ષકોને ખાસ કરીને તો ચિંતનભાઈ તમારી કારણ કે એટલી બધી પ્રભાવિત કરે છે સ્ટુડન્ટને અને જે ડીપમાં જે જેટલું ડીપમાં ભણવું જો અત્યારે આ કોમ્પિટિટિવ એક્ઝામમાં એટલું અત્યારે તમે ભણાવો છો અને ખાસ કરીને જે તમે સિંધુ સિંધુઘની સંસ્કૃતિ છે એ જે વિષય નકશાવાઈઝ તમે સમજાવી છે એવું અત્યાર સુધીમાં મેં તૈયારી હું લાસ્ટ બે ત્રણ વર્ષથી કરું છું મેં અત્યાર સુધીમાં નકશા વાઇઝ તૈયારી એમાં આ ઇતિહાસ ખાસ કરીને એ ક્યારેય અત્યાર સુધીમાં મેં જોયું નથી અને બધા વિષયો આટલા બધા અનુભવી ફેકલ્ટીઓ કે જેમણે ઘણી ઘણી બધી એક્ઝામો ક્રેક કરીને અહીંયા આવેલા છે એ લોકો ભણાવે છે એટલે જેમ લાસ્ટ ઇયરનું સચિવાલયનું પેપર જોઈએ તો એટલું બધું ટફ હતું જે જીપીએસસી લેવલનું પેપર આપણે બધાને ખ્યાલ છે બધાએ જોયું છે એ લેવલનું પેપર હતું હવે કદાચ એ લેવલનું પેપર પૂછાય તો આરામથી બિન આ જે સચિવાલયવાળા એડવાન્સવાળા છે તમારી એપ્લિકેશનના જેટલા સ્ટુડન્ટ છે બધાને ઈઝી લાગશે અને આવું નવું કન્ટેન્ટ તમે હજી પણ આગળ જે કોર્સ બાકી છે એમાં આવું નવું કોન્ટેન્ટ દ્વારા અમને લોકોને ભણાવો એવી તમને ખૂબ ખૂબ શુભેચ્છા ઈંડા છે એ ખોદવાનું ઈંડા મળવાનું કામ છે એ કોણે કર્યું છે તો જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા કોણે કર્યું છે જી એસ આઈ જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ઓગણીસોને એક્યાશીમાં ખોદકામ કરી ડાયનોસોરના જીવાશ્મ છે એ કાઢવામાં આવ્યા છે અને ડાયનોસોરના જીવાશ્મ જેવા કાઢ્યા તરત ને તરત આ ભારતની પહેલા નંબરની અને વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી સાઈડ બની ગઈ છે એટલે રૈયાલી છે યાદ રાખજો દોસ્તો રૈયાલી છે ભારતની પ્રથમ નંબરની સાઈડ છે અને વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી સાઈડ છે ડાયનોસોર મળવામાં વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી સાઈડ કઈ છે તો રૈયાલી આવશે અથવા તો પ્રશ્ન પૂછાય કે રૈયાલી વિશ્વમાં કેટલામાં નંબરની ડાયનોસોરની સાઇટ છે તો ત્રીજા નંબરની ડાયનોસોરની સાઇટ છે ખાસ યાદ રાખજો અને આ સાઇટ મળી એટલે એટલે પેલિયોન્ટોલોજિસ્ટ છે એને મજા આવી ગઈ હો પ્રશ્ન ત્યાં થાય કે પેલિયોન્ટોલોજિસ્ટ કોને કહેવાય તો મિત્રો તમે જે જૂના પેપર હમણાંના પેપર જોશો ને તો એમાં તમે જોજો પ્રાગ ઐતિહાસિક કાળ હોય પ્રાચીન કાળ હોય એની ઉપર ખૂબ એટલે ખૂબ ભાર આપે છે આ લોકો ખૂબ પ્રશ્નો પૂછે એનું કારણ શું છે કે આપણે એ પોર્શન ઓછો કરીએ છીએ અથવા તો કંટાળો આવે છે કે એવું ક્યાં બધું કરવું પણ એ લોકો એટલે જ એની પર વધારે ધ્યાન આપે છે અને એટલે જ આ પેલિયોન્ટોલોજિસ્ટ છે એ યાદ રાખવું જરૂરી છે મિત્રો સમજો પ્રાગ ઐતિહાસિક બાબતોના નિષ્ણાંત વિજ્ઞાની હોય ને પ્રાગ ઐતિહાસિક બાબતોના નિષ્ણાંત વિજ્ઞાની હોય ને એને પોલિયોન્ટોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે કે નામે ઓળખવામાં આવે છે પોલિયોન્ટોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે મજા આવી જો કંઈક નવું વિશેષ જાણવા મળ્યું મને પણ અને તમને પણ પોલિયોન્ટોલોજિસ્ટ કોને કહેવાય પોલિયોન્ટોલોજિસ્ટ તો કે પ્રાગ ઐતિહાસિક બાબતોના નિષ્ણાંત વિજ્ઞાની

તેર પ્રકારના જે ડાયનોસોર છે અલગ અલગ એના અવશેષો છે અહીંથી મળી આવ્યા છે એના અવશેષો એટલે કે એના ઈંડા છે અહીંયાથી મળી આવેલા છે આ ઉપરાંત અવડી મોટી સાઇટ હોય તો સ્વાભાવિક વસ્તુ છે ગુજરાત સરકાર આના માટે કંઈક કરે સ્વાભાવિક વસ્તુ છે ને એટલે જ અહીંયા એટલે જ અહીંયા બે હજાર ઓગણીસમાં એટલે જ અહીંયા બે હજાર ઓગણીસમાં ડાયનોસોર પાર્ક બનાવવામાં આવેલો છે બરાબર એટલે અહીંયા મહીસાગરના રૈયાલી ખાતે ડાયનોસોર પાર્ક છે એ બનાવવામાં આવેલો છે મિત્રો ખાસ સમજજો આ રૈયાલીનું મહત્ત્વ એટલું બધું વિશેષ દર્શાવ્યું છે પણ રૈયાલી ગામનો એટલો બધો વિકાસ થયેલો નથી રૈયાલીનું ઇવન તમે એન્ટર થાવ ને રૈયાલીની અંદર એટલે રૈયાલીનું પંચાયત પણ એકદમ ખરાબ છે

શું નામ હતું હસ્તવપ્ર વપ્ર આ જે હાથબ છે હાથબને ને અત્યારે આપણે એક જ વસ્તુ માટે ઓળખીએ છીએ અને એ છે હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કારણ કે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે કાચબા ઉછેર કેન્દ્ર નીચેનામાંથી કઈ જગ્યાએ છે તો આપણે હાથબ ટીકર નાખીએ કે હાથબ કાચબા ઉછેર કેન્દ્ર પણ મિત્રો આ હાથબ છે ખાલીને ખાલી કાચબા ઉછેર કેન્દ્ર નહોતું પણ ગુજરાતનું જૂના સમય એટલે કે મૈત્રક વંશના સમયમાં ગુજરાતનું ખૂબ મહત્વનું બંદર એ હાથબ હતું ખૂબ મહત્વનું બંદર છે એ હાથબ હતું એટલે હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ઉપરાંત મિત્રો ખાસ સમજજો કે હાથબમાંથી શું શું મળી આવ્યું છે કેમ ખબર પડી કે હાથબ છે હાથબ છે એ પ્રાચીન બંદર હતું તો એનું કારણ છે કે કોતરણીવાળા લંગરો છે એ હાથબથી મળી આવ્યા છે કોતરણી વાળા લંગરો હવે પ્રશ્ન પૂછી જાય ને કે કોતરણીવાળા લંગરો ક્યાંથી ગુજરાતમાંથી મળી આવ્યા છે એટલે આપણે સો ટકા સો ટકા લોથલ ટીક કરીને આવીએ પણ મિત્રો અહીંયા સમજો કોતરણી વાળા લંગરો છે એ હાથબમાંથી મળ્યા છે ક્યાંથી મળેલા છે હાથબમાંથી મળ્યા છે આ ઉપરાંત ચળકતી માટીના વાસણો ચળકતી માટીના વાસણો લાલ ઓપ ચડાવેલા વાસણો લાલ ઓપ ચડેલા ચડાવેલા વાસણો છે એ ક્યાંથી મળી આવ્યા છે તો કે હાથબમાંથી મળી આવ્યા છે આ ઉપરાંત આ ઉપરાંત પહેલી સદીની વાવ છે એ પણ હાથબમાં જોવા મળે છે કયા સદીની પહેલી સદીની વાવ છે એ કઈ જગ્યાએ જોવા મળે છે તો કે હાથબ ખાતે પહેલી સદીની વાવ છે એ પણ જોવા મળે છે એટલે આના ઉપરથી એવું કહી શકાય કે હાથબ છે શું છે શું હતું તો કે પ્રાચીન બંદર હતું અને કોના સમયનું પ્રાચીન બંદર હશે તો કે મૈત્રક લોકો છે જાણે એને વલભીમાં શાસન કર્યું ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે વલભીથી લઈ અને હાથબનો જે કિલ્લો હાથનો અંતર છે હાથબનું અંતર છે એ મોસ્ટલી વધીને સા પચાસથી પચાસ કિલોમીટર જેટલું છે અત્યારે કેટલા કિલોમીટર છે પચાસ એક કિલોમીટર જેટલું છે એટલે બહુ નજીકનું બંદર છે એ વલ્ભીનું બહુ નજીકનું બંદર હાથબ હશે એવું માનવામાં આવે છે એટલે હાથબ છે એટ ધ એન્ડ થયું કઈ જગ્યાએ તો કે ભાવનગર જિલ્લામાં હાથબ આવેલું છે જે તમે લોકો જાણો છો જે તમને ખબર જ હશે ઓકે આગળ વધીએ આગળ વધીને જઈએ કાંજીમાલમ વિશે ગુજરાતનો એક સમયનો સાગરખેડું

સોનું હાથી ગળી કાપડનો વેપાર કરતો અને એવા સમયમાં એવા સમયમાં આફ્રિકામાં ત્યારે એક વ્યક્તિ પહોંચો તો અને વ્યક્તિનું નામ હતું વાસ્કોદ ગામા કોણ તો વાસ્કોદ ગામા પોર્ટુગીઝ છે એને રસ્તો ગોતો ચૌદસો અઠ્ઠાણું આપણને ખબર છે અને ઈ કોણતા પોર્ટુગીઝ હતા વાસ્કોદી ગામા અને વાસ્કોદી ગામાને ખબર પડી કે ભાઈ કાંજી માલમ નામનો મુસાફર છે જે ભારતથી વારંવાર આફ્રિકા આવે છે એટલે એ આફ્રિકા રોકાણ એટલે આફ્રિકા રોકાણ એની વેઇટ કરી અને આવ્યો એટલે આને રિક્વેસ્ટથી માલમને રિક્વેસ્ટ કરી ઘણી બધી લાલચ આપી લાલચના અંતે કાંજી માલમ છે એને કાલિકટ બંદરે પહોંચાડે છે કઈ જગ્યાએ પહોંચાડે છે કાલિકટ બંદરે પહોંચાડે છે કોણ પહોંચાડે છે તો કે કાંજી માલમ છે એને કાલિકટ બંદરે પહોંચાડે છે મિત્રો આ વસ્તુ વિચારો અત્યારે આપણને આમ સરળ લાગતું હોય કાંજી માલમ પણ આ વસ્તુ એ લોકોએ બે હજાર તેરમાં લખી છે બે હજાર તેરમાં જ્યારે એટલી બધી હરીફાઈ નહોતી એ સમયનું કન્ટેન્ટ છે જ્યારે એટલી બધી હરીફાઈ નહોતી એ સમયનું કન્ટેન્ટ છે એટલે વિચાર કરો કે કેટલું સરસ મજાનું કન્ટેન્ટ છે આ લોકોએ આપ્યું છે વિચાર કરો કે અત્યારનું બે હજાર ઓગણીસ વીસ એકવીસના અંક છે એ કેટલી હદના કેવા સારા હશે બરાબર ઓકે જ્યારે આપણે જોશું જોવાના છે અંક જ્યારે જોશું ત્યારે જોઈ લેશું આની લિમિટેશન પણ એપ્લિકેશનની અંદર મોસ્ટલી આપણે છે વધારે વધારે શૂટિંગ થાય એકવાર થોડું ઘણું આનું આ શૂટિંગ આગળ વધી જાય એટલે વધારે વધારે અંક છે એ આપણે એપ્લિકેશનની અંદર મૂકી દેવાના છીએ તમે એપ્લિકેશનની અંદર પણ જોઈ શકશો ઓકે

એ બની હતી ઓગણીસો ને એકત્રીસમાં આલમારા ફિલ્મ છે એ બની હતી ઓગણીસો એકત્રીસના એક વર્ષ પછી ગુજરાતે ધડાકો કર્યો સત્તર હજારના ખર્ચે ફિલ્મ બની હતી નાનુભાઈ વકીલ દ્વારા ફિલ્મ બનાવવામાં આવી હતી જેનું નામ છે નરસિંહ મહેતા અને આ જે નરસિંહ મહેતાનું ફિલ્મ હતું એના જે સેટ હતા એ સેટ નિર્માણનું કાર્ય છે એ કલાગુરુ રવિશંકર રાવળે કર્યું હતું કોણે કર્યું હતું રવિશંકર રાવળ દ્વારા રવિશંકર રાવળ દ્વારા આ નરસિંહ મહેતા ફિલ્મના સેટનું નિર્માણ કાર્ય છે કર્યું હતું નરસિંહ મહેતા ફિલ્મ બની એને ખૂબ સફળ થઈ કારણ કે પહેલી ફિલ્મ હતી ખૂબ સફળ થઈ અને ખૂબ સફળ થઈ અત્યંત સફળ થઈ જોરદાર સફળ થઈ એટલે એક બીજી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને નરસિંહ મહેતા ફિલ્મની જે શૈલી હતી એવી જ શૈલીમાં સેમ ટુ સેમ શૈલીમાં એક બીજી ફિલ્મ આવી જેનું નામ હતું સતી સાવિત્રી શું નામ હતું સતી સાવિત્રી એટલે ગુજરાતની પ્રથમ બોલતી ફિલ્મ તો આખા ગામને ખબર હશે પણ પ્રશ્ન મૂકી દે કે ગુજરાતની ની નરસિંહ મહેતા ફિલ્મ પછીની પછીની તરત ફિલ્મ કઈ આવી તો સતી સાવિત્રી ગુજરાતની બીજા નંબરની બોલતી ફિલ્મ કઈ કઈ તો આવશે સતી સાવિત્રી છે એ ગુજરાતની બીજા નંબરની બોલતી ફિલ્મ છે તમે અહીંયા જોઈ શકો છો નરસિંહ મહેતા નરસિંહ મહેતાનું જે ડાયરેક્ટર છે નાનુભાઈ વકીલ એના દ્વારા આખે આખું જે આ જે જેનું જે શું કહેવાય એને થમનેલ આપણે થમનેલ કહીએ સાદી ભાષામાં એને કંઈક મૂવીની ભાષામાં કંઈક કહેવાય છે એનું ફ્રન્ટ પેજ ટૂંકમાં છે એ આ રીતનું હતું આપણે આપણી ભાષામાં કહીએ તો ફ્રન્ટ પેજ છે એ આ રીતનું હતું ઓકે આગળ વધીએ આગળ વધીને જોઈએ ગુજરાતના જૂના પુસ્તકાલયો અને સ્થાપના વર્ષ ગુજરાતના જૂના પુસ્તકાલયો છે જોવા છે મિત્રો અહીંયા વસ્તુ છે તમારે યાદ રાખવાની છે અહીંયા ઘણી બધી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે જોતા જઈએ અને યાદ રાખતા જઈએ પુસ્તકાલય છે પુસ્તકાલયનું નામ છે આપારાવ ભોળાનાથ પુસ્તકાલય શું નામ છે આપારાવ ભોળાનાથ પુસ્તકાલય કઈ જગ્યા આવેલી છે તો આપારાવ ભોળાનાથ પુસ્તકાલય છે એ અમદાવાદમાં આવેલી છે અ યાદ રાખી આપારાવનો અ અને અમદાવાદનો અ અ અપારાવ ભોળાનાથ પુસ્તકાલય કઈ જગ્યાએ છે તો કે અમદાવાદમાં છે કયા વર્ષેની સ્થાપના થઈ છે તો અઢારસો છોતેર કયા વર્ષે અઢારસો ને છોતેર માં એની પછી જે પુસ્તકાલય છે એનું નામ છે ડાહી લક્ષ્મી પુસ્તકાલય જે તમે લોકો જાણતા હશો કારણ કે પ્રશ્ન ક્ષ્મી છે ડાહી ડાહી લક્ષ્મી પુસ્તકાલય છે એ ક્યાં આવેલી છે તો એનું સ્થળ આવશે નડિયાદ કયું આવશે નડિયાદ ડાહી લક્ષ્મી પુસ્તકાલય છે એ નડિયાદ ખાતે આવેલી છે અને એનું સ્થાપના વર્ષ છે અઢારસો ને બાણું અઢારસો ને બાણુંમાં માં ડાહી લક્ષ્મી પુસ્તકાલય નડિયાદ ખાતે બનેલી છે એની પછી ત્રીજું પુસ્તકાલય છે એ પુસ્તકાલયનું નામ છે રાયચંદ દીપચંદ પુસ્તકાલય શું નામ છે રાયચંદ રાયચંદ દીપચંદ પુસ્તકાલય દીપચંદ પુસ્તકાલય કઈ જગ્યાએ આવેલું છે ભાઈ તો રાયચંદ દીપચંદ પુસ્તકાલય છે ભરૂચ ખાતે રાયચંદ દીપચંદ રાયચંદ દીપચંદ કઈ જગ્યાએ ભરૂચ રાયચંદ દીપચંદ કઈ જગ્યાએ ભરૂચ રાયચંદ દીપચંદ કઈ જગ્યાએ ભરૂચ કયા વર્ષે બન્યું છે અઢારસો ને પંચાવન કયા વર્ષે બનેલું છે અઢારસો ને પંચાવનની ની અંદર બનેલું છે મિત્રો આ આવું આખું પુસ્તકાલયનું કલેક્શન ઓગણીસમી સદીનું ખાલી ક્યાંય નહીં જોવા મળે ક્યાંય જોવા મળશે નહીં આ અતુલ્ય વારસાની અંદર છે તમને જોવા મળશે આખે આખું લિસ્ટ છે બહુ વ્યવસ્થિત આપેલું છે અને એની એમ એની ઉપર અમે લોકોએ ઘણી બધી મહેનત કરી છે કારણ કે આડુઅળું લખાણ મને આપ્યું છે જેને અમે કોઠા સ્વરૂપે મૂક્યું છે ઓકે ત્યાંથી આગળ વધીએ તો સ્ટુઅર્ટ પુસ્તકાલય કયું પુસ્તકાલય છે સ્ટુઅર્ટ પુસ્તકાલય કઈ જગ્યાએ આવ્યું છે ગોધરા પ્રશ્ન પૂછેલો છે સ્ટુઅટ પુસ્તકાલય કઈ જગ્યાએ આવેલું છે સ્ટુવર્ટ પુસ્તકાલય છે એ ગોધરા ખાતે આવેલું છે અઢારસો ને છાસઠ માં આ પુસ્તકાલય છે બનેલું છે એની પછી છે પેટીટ પેટીટ પુસ્તકાલય અંકલેશ્વર પેટીટ પુસ્તકાલય કઈ જગ્યાએ આવેલું છે અંકલેશ્વર સ્ટુઅટ પુસ્તકાલય કઈ જગ્યાએ આવ્યું છે ગોધરા રાયચંદ દીપચંદ પુસ્તકાલય કઈ જગ્યાએ આવ્યું છે ભરૂચ ડાહીલક્ષ્મી પુસ્તકાલય કઈ જગ્યા આવ્યું છે નડિયાદ આપારાવ ભોળાનાથ પુસ્તકાલય કઈ જગ્યાએ છે અમદાવાદ એની પછી

કઈ જગ્યાએ આવેલું છે રાજકોટ ખાતે લાખાજી રાજનગર પુસ્તકાલય છે આ ભગવતસિંહજી પુસ્તકાલય છે એ ક્યાં આવેલું છે ગોંડલ ભગવતસિંહજી પુસ્તકાલય ક્યાં આવેલું છે તો કે ગોંડલ ખાતે આવેલું છે કયા વર્ષે બનેલું છે અઢારસો ને માં એની પછી જુઓ રાજકીય પુસ્તકાલય કયું છે રાજકીય પુસ્તકાલય રાજકીય પુસ્તકાલય ક્યાં આવેલું છે જૂનાગઢમાં ક્યાં આવેલું છે જૂનાગઢમાં કયા વર્ષે બનેલું છે 1867 સડસઠ કયા વર્ષે બનેલું છે અઢારસો ને ની અંદર બનેલું છે મિત્રો આ આખી પીડીએફ છે તમને લોકોને ફ્રીમાં આપવાની છે એટલે એપ્લિકેશનની અંદર ફ્રીમાં આ પીડીએફ છે આ મૂકેલી છે તમે લોકો ડાઉનલોડ કરી લેજો ખૂબ અગત્યની વસ્તુ છે આને એવું લાગે તો પ્રિન્ટ પણ કઢાવી લેજો આ આવી આવી વસ્તુ છે એ ક્યારેક જ બહુ મહેનતના કલેક્શન પછી જ મળે છે જે આપણે અતુલ્ય વારસાવાળાએ ખૂબ મદદ કરી છે એટલે આપણે આનો થોડો ઘણો ફાયદો ઉપાડીએ

પુસ્તક મળતા માં આ પુસ્તકાલય છે એમસી દ્વારા સંચાલિત છે કયા દ્વારા સંચાલિત છે એમસી દ્વારા સંચાલિત છે ગણદેવી પુસ્તકાલય ગણદેવી પુસ્તકાલય અગત્યનું એટલે કારણ કે આ ગણદેવી પુસ્તકાલય છે એ ગુજરાતના ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટા જિલ્લા એવા કચ્છ એ કચ્છનું સૌથી જૂનું મ્યુઝિયમ સોરી પુસ્તકાલય એટલે ગણદેવી પુસ્તકાલય કેવું થશે ગણદેવી પુસ્તકાલય અઢારસો ને અઠ્યાશીમાં બન્યું છે અને કોણે બનાવ્યું છે તો કે વિજયરાજજી ત્યારના રાજા વિજય રાજજી દ્વારા આ પુસ્તકાલય છે એ બનાવવામાં આવેલું હતું ઓકે એ રીતે આગળ વધીએ તો હવે એક ગામ તરફ વચ્ચું આગળની ગામનું નામ છે સિહોર શું નામ છે સિહોર આ સિહોર તરફ આગળ વધવું છે હવે સમજજો સિહોર શું કહે છે મિત્રો આ સિહોર છે સિહોરનું જૂનું નામ સિહોર છે સિહોરનું જૂનું નામ હતું સિંહપુર શું નામ હતું સિંહપુર અથવા તો સિંહસ્થળ આ સિહોરનું નામ એવું કહેવામાં આવે છે કે સિંહલ નામની જે પ્રજાતિ હતી એ સિંહલ નામની પ્રજાતિના નામ પરથી સિંહ સિંહપુર એવું નામ પડ્યું હતું અને એનું અભ્રંશ થઈને સિહોર બન્યું છે આ જે સિહલ પ્રજાતિ હતી એ સિંહલ પ્રજાતિનો એક વ્યક્તિ હતો એ વ્યક્તિનું નામ હતું સિહલ સિંહલબાહુ શું સિહલ બાહુ અને જે સિહલ બાહુ હતો સિંહલબાહુ બાહુનો પુત્ર હતો એનું નામ હતું વિજય બાહુ શું નામ હતું વિજય બાહુ આ વિજયભાઈ જે તોફાની હતા નાના હતા ત્યારે તોફાની હતા પણ મોટા થયા એટલે લખણ છે એ થોડાક બગડ થઈ ગયા સિંહલ બાહુ છે એ પોતે રાજા હતો ન્યાયપ્રિય હતો એટલે સિંહલ બાહુએ વિજય બાહુને તડીપાર કરી દીધો શું કરી દીધું પાર કરી દીધો હવે રાજકુમાર હતો એટલે રાજકુમાર હતો એટલે પોતાનું ફોલોઇંગ હશે જ ફોલોઇંગ હતું એટલે જે સેના હતી સેનાને લઈ વિજય બાહુએ છોડી દીધું શ્રી વિજય બાહુ સિહોર છે એ છોડી દીધું વિજય બાહુ છે વિજય બાહુ ક્યાં ગયો હતો કે ઘોઘા ગયો અને ઘોઘાથી વિજય બાહુ છે એ લંકા પહોંચો ક્યાં પહોંચો લંકા પોતે રાજા હતો અને ગુજરાતી હતો પોતે રાજકુમાર હતો અને ગુજરાતી હતો એટલે સ્વાભાવિક વસ્તુ છે કે લક્ષણો તો હોય જ રાજાના લંકામાં અને લંકામાં એક આઈલેન્ડ છે એ જીતી લીધો અને એ જીતી પોતે પોતે પોતાના પિતા અને પોતાની જાતિના નામ પરથી એ આઈલેન્ડને સિંહલ આઈલેન્ડ નામ આપ્યું શું નામ આપ્યું સિંહલ આઈલેન્ડ નામ આપ્યું અને સિંહલ આઈલેન્ડ નામ છે આ સિહલ આઈલેન્ડ અત્યારે પણ શ્રીલંકામાં અસ્તિત્વ ધરાવે છે અત્યારે પણ શ્રીલંકા છે એની અંદર સિંહલ આઈલેન્ડ અસ્તિત્વ ધરાવે છે આ હવે સિંહલ આઈલેન્ડનો રાજા બની ગયો તો સ્વાભાવિક જ્ઞાની કોઈ કન્યા સાથે લગ્ન કરશે એટલે જ્ઞાની કન્યા જ્ઞાની લાડી સાથે લગ્ન કર્યા એટલે જ એવું કહેવાય છે કે લંકાની લાડી અને ઘોઘાનો વર શું કહેવાય છે એટલે જ કહેવાય છે કે લંકાની લાડી અને ઘોઘાનો વર આવી કહેવત છે એ પડી હતી આ ઉપરાંત સોલંકીની વાત કરીએ તો ભીમદેવ સોલંકી ભીમદેવ સોલંકી છે ભીમદેવ સોલંકી દ્વારા ઉત્તર ભારતમાંથી એક હજાર બ્રાહ્મણો છે એ લઈ આવ્યા હતા એક હજાર બ્રાહ્મણોને ઉત્તર ભારતમાંથી લઈ આવ્યા અને એક હજાર બ્રાહ્મણોને ઉત્તર ભારત ની લઈ આવ્યા એટલે બ્રાહ્મણોનો બ્રાહ્મણોને એણે સિહોર સિદ્ધપુર અને વલભી આ ત્રણે ત્રણ જગ્યાએ આ ત્રણે ત્રણ જગ્યાની આજુબાજુ આ હજારે હજાર બ્રાહ્મણોને વસ્યા હતા આ ઉપરાંત આ ઉપરાંત વાત કરીએ સિદ્ધરાજ જયસિંહની તો સિદ્ધરાજ જયસિંહ છે જ્યારે સિદ્ધરાજ જયસિંહ ખેંગાર સાથેની લડાઈમાં જુનાગઢ ગયો હતો અને જુનાગઢથી રિટર્ન થતા હતા ત્યારે એને સિહોર ખાતે રાત મુકામો કર્યો હતો વાત કરીએ કુમારપાળની તો કુમારપાળના સમયમાં સિહોરમાં કુમારપાળના સમયમાં સિહોરમાં જૈન ધર્મ છે જૈન ધર્મનું ખૂબ જ પ્રભુત્વ છે એ વધ્યું હતું આપને ખબર છે કુમારપાળ છે કુમારપાળના સમયમાં જૈન ધર્મ છે એ ખૂબ જ આગળ આવ્યો હતો એટલે સિહોરમાં પણ કુમારપાળના સમયમાં ખૂબ એટલે ખૂબ આ લોકો છે અ જૈન ધર્મ છે એ ખૂબ વિકસ્યો હતો સોલંકીનો અંત આવ્યો સોલંકીનો અંત આવ્યો એટલે જે હજાર બ્રાહ્મણોને વસ્યા હતા એ જ બ્રાહ્મણોએ સિહોર કબજે કર્યું અને સિહોર પર રાજા સિહોરના રખેવાળ છે એ બન્યા સિહોરના રખેવાળ બન્યા એટલે હવે પંદરસો સિત્તેર સુધી એનું શાસન રહ્યું ક્યાં વર્ષ સુધી શાસન રહ્યું પંદરસો સિત્તેર સુધી શાસન રહ્યું પણ પંદરસો ને સિત્તેર માં ઉમરાળાના શાસક હતા વિશોજી ગોહિલ નામ હતું વિશોજી ગોહિલ એ વિશોજી ગોહિલે સિહોર ઉપર આક્રમણ કર્યું એ સિહોર છે જીતી લીધું અને પછી ગોહિલ વંશ છે ત્યાં આવ્યો ગોહિલ વંશમાં ઘણા બધા રાજા એવા ધનાજી એવા રતનજી એવા હરભમજી એવા અખેરાજજી એવા રતનજી બીજા એવા અને ભાવસિંહજી ગોહિલ એવા કોણ એવા ભાવસિંહજી ગોહિલ એવા આ ભાવસિંહજી ગોહિલ છે એ સત્તરસો વીસથી લઈને સત્તરસો ત્રેવીસ સુધી આવ્યા હતા ક્યારે આવ્યા હતા સત્તરસો વીસથી લઈને સત્તરસો ને ત્રેવીસમાં આવ્યા હતા હવે આમાં વાત કરીએ સાથે સાથે કંથાજી કદમની કંથાજી કદમની બાજીરાવ પેશવા બરાબર પેશવા અને છત્રપતિના બધું જે બહુ ગુચડો હતો ને એ બધું આપણે એપ્લિકેશનની અંદર ક્લિયર કરી દીધું કંથા પેશવા કોને કહેવાય છત્રપતિ કોને કહેવાય અને જે અષ્ટપ્રધાન મંડળ હતું એ શું હતું છત્રપતિનો હોદ્દો શું હતો પેશવાનો હોદ્દો શું હતો પેશવાનું કામ શું હતું છત્રપતિનું કામ શું હતું આ બધું આપણે મધ્યકાલીન ઇતિહાસમાં ગાયકવાડ શાસન છે એની અંદર વિશેષ રીતે સમજી સમજી ચૂક્યા છીએ એપ્લિકેશનની અંદર ઓકે સમજો સમજો બાજીરાવ હતા બરાબર આ બાજીરાવ હતા બાજીરાવે દાભાડે કુટુંબ હતું દાભાડે કુટુંબ હતું એ દાભાડે કુટુંબને મરાઠાનો સામ્રાજ્ય વિસ્તારવાનું કામ સોંપ્યું દાભાડે ત્યારે દાભાડે ત્યારે પુણેના રાજકારણની અંદર વ્યસ્ત હતા આ ગુજરાતની અસ્મિતામાં બધું લખેલું છે દાભાડે છે ત્યારે પુણેના રાજકારણની અંદર વ્યસ્ત હતા એટલે દાભાડે ગુજરાત પર મરાઠા સામ્રાજ્યની સત્તા પ્રવર્ત સત્તા લાવવા માટે સત્તા લાવવા માટે એક વ્યક્તિ હતા જેનું નામ હતું કંથાજી કદમ અને પીલાજી ગાયકવાડ અને પીલાજી ગાયકવાડ આ બંનેને સત્તા આપી કે તમે બંને ગુજરાત ઉપર ગમે એમ કરીને આક્રમણ કરી દો હવે થાય છે કેવું થાય છે કેવું સમજો એ સમયે કેવું હતું કે ઔરંગઝેબ છે ઔરંગઝેબનું મૃત્યુ થાય છે ઔરંગઝેબનું સત્તરસો સાત સત્તરસો આઠની આજુબાજુ મૃત્યુ થાય છે અને મિત્રો આપણે ઔરંગઝેબ વિશે બહુ કીધું છે છેલ્લે મેં તમને એવી કીધું કે સત્તરસો જ્યારે ઔરંગઝેબનું મૃત્યુ થયું ને ત્યારે ઔરંગઝેબ છે એ હિન્દુ રાણી ઉદયપુરી એની હિન્દુ રાણી ઉદયપુરી છે ઉદયપુરી સાથે સમય વિતાવ્યો હતો બરાબર આમે તમને કીધેલું છે જે પેઢ છે એને ખબર ઔરંગઝેબનું મૃત્યુ થાય છે ને ઔરંગઝેબનું મૃત્યુ થાય છે એટલે મુગલ સામ્રાજ્ય ગુજરાતની અંદરથી લઈને બધી જગ્યાએ નબળું પડતું જાય છે ત્યારે ગુજરાત ઉપર બે વ્યક્તિની નજર હોય છે એક મરાઠાઓની નજર હોય છે એક હૈદરાબાદના નિઝામની નજર હોય છે અને એક નાનો સૂબો છે સુજાત ખાન એ સુજાત ખાનને એવું છે કે આપણે મુઘલ સૂબા છીએ તો આપણે આપણી સત્તા છે એમને ટકાવી રાખવી જોઈએ આપણે આપણી સત્તા છે એમનેમ ટકાવી રાખવી જોઈએ એટલે એટલે સુજાત ખાને મરાઠા આગળ મદદ માગી કે ભાઈ જો આ હૈદરાબાદનો નિઝામ જો મારી પર આક્રમણ કરશે તો અમે હારી જશું હૈદરાબાદના નિઝામની મુઘલથી બી ગતી કે જો હું આક્રમણ કરીશ ને મુઘલ સામ્રાજ્ય કંઈક બધું હજી શક્તિશાળી છે તો મને હરાઈ દેશે એટલે હૈદરાબાદના નિઝામએ અને સુજાત ખાન જે ગુજરાતનો સુબો હતો એણે બંનેએ મરાઠાનો કોન્ટેક કર્યો તમે અમારો સાથ આપો મરાઠાઓએ હૈદરાબાદનો સાથ આપ્યો અને હૈદરાબાદનો સાથ આપ્યો એટલે સુજાત ખાન ઉપર આક્રમણ કરી દીધું સુજાત ખાન ઉપર આક્રમણ કરીને સુજાત ખાનને હરાવી અને હૈદરાબાદનો નિઝામ છે એ ત્યાં આવી ગયો પણ હૈદરાબાદનો નિઝામ છે એ જે સંધિ મુજબ કંથાજી કદમ અને પીલાજીને પૈસા ચૂકવી શકતો નથી આ બધું ગાયકવાનું આપણે ભણાવ્યું કંથાજી કદમને પીલાજીને પૈસા ચૂકવી શકતો નથી એટલે કંથાજી કદમને પીલાજીએ શું કર્યું તો કે બંનેએ બંને લૂંટફાટ ચાલુ કરી અમદાવાદ લૂંટી લીધું ને અમદાવાદ લૂંટી સુબાને કાઢી અને જે પૈસા જે વસૂલવાના હતા જે પૈસા હતા તે લઈ લીધા પણ સાથે સાથે કંથાજી કદમને પીલાજીએ દરેક જગ્યાએ દરેક જગ્યાએ લૂંટફાટ ચાલુ કરી હતી અને આ લૂંટફાટમાં સિહોર પણ આવી ગયું સત્તરસો વીસ પછી જ્યારે ભાવસિંહજી પ્રથમ હતા ત્યારે ભાવસિંહજીના સમયમાં સિહોરનો કિલ્લો છે એ કંથાજી કદમ અને પીલાજી ગાયકવાડે તોડી પાડ્યો ત્યાં લૂંટફાટ કરી એટલે ભાવસિંહજી સત્તરસો ત્રેવીસમાં ભાવનગરની સ્થાપના કરી અને ભાવનગરમાં સત્તરસો ત્રેવીસ માં ભાવસિંહજીએ રાજધાની ખસેડી બરાબર ઓકે હવે વાત કરીએ સિહોરની અંદર તો સિહોરની અંદર એક કુંડ છે એ ખૂબ જ પ્રખ્યાત છે કુંડનું કુંડ નું નામ છે બ્રહ્મકુંડ શું નામ છે બ્રહ્મકુંડ સિહોરનો બ્રહ્મકુંડ છે એ પ્રખ્યાત છે કુંડ ગુજરાતમાં કુંડ બાંધવાની શરૂઆત ગુજરાતમાં કુંડ બાંધવાની શરૂઆત ક્યારથી થઈ તો ગુજરાતમાં કુંડ બાંધવાની શરૂઆત છે ક્ષત્રપ કાળથી થઈ છે ક્યારથી થઈ છે ક્ષત્રપ થઈ છે ગુજરાતમાં કુંડ બાંધવાની શરૂઆત છે ક્ષત્રપ કાળથી થઈ છે સોલંકી કાળમાં મોઢેરાનો સૂર્યકુંડ બનાવ્યો હતો કપડવંજનો શિવકુંડ બંધ્યો હતો જુનાગઢનો દામોદર કુંડ બંધ્યો બાંધ્યો હતો વડનગરનો ગૌરીકુંડ બંધાયો હતો અને સિહોરનો બ્રહ્મકુંડ બંધાયો હતો સિહોરનો

વડોદરાનો ગૌરીકુંડ અને સિહોરનો બ્રહ્મકુંડ આ બધે બધા છે કઈ જગ્યાએ તો કે બધે બધા છે કયા સમયમાં તો કે કે સોલંકી વંશના બંધાયા હતા મિત્રો એ સમજજો જ્યારે જૂનાગઢથી સિદ્ધરાજ જયસિંહ રિટર્ન આવતા હતા ત્યારે રાત્રિ મુકામો છે મુકામ છે એને સિહોરમાં કર્યો હતો ત્યારે એક સેવકે એને જળ આપ્યું ને એ જળથી સિદ્ધરાજ જયસિંહને જે કોઢ હતા એ દૂર થયા એવું લાગ્યું એટલે એને સૈન્યને એટલે એને એ જે સેવકો તેને બોલે ક્યાંથી લેવો ભાઈ તું તો સેવક બી ગયો ખાર હું છું એમ પાણી ક્યાંથી લેવું કે તો સેવક બી ગયું હું થયું છે તો સેવકે બીતા બીતા એ જે નાનું જળાશય હતું એ બંને અવેળો હતો એ કીધું કાંઈથી સિદ્ધરાજ જયસિંહ ખુશ એને જ્યાં સ્નાન કર્યું સ્નાન કરી અને જોયું તો કોડનો રોગ દૂર થઈ ગયો એટલે જ સિદ્ધરાજ જયસિંહે પછી જ્યાં કુંડ બનાવ્યો છે ને બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવે છે કે નામે ઓળખવામાં આવે છે બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવે છે આ જ બ્રહ્મકુંડમાં ગુજરાતી ફિલ્મ સરસ્વતી ચંદ્ર આ સરસ્વતી ચંદ્રનું શૂટિંગ પણ આ બ્રહ્મકુંડની અંદર થયેલું ત્યાંથી આગળ વધી જઈએ એટલે આજના લેક્ચરનો છેલ્લો પોઈન્ટ અને છેલ્લો પોઈન્ટ છે ત્રિનેત્રેશ્વર મહાદેવ કયો મહાદેવ છે ત્રિનેત્રેશ્વર મહાદેવ મિત્રો આપણે લોકો જાણીએ છીએ કે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ છે એ આવેલું છે ત્રિનેત્રેશ્વર શું કામ કહેવાય છે આ જે ત્રિનેત્રેશ્વર મહાદેવ છે ત્રિનેત્રેશ્વર મહાદેવમાં અલગ અલગ ઘણી બધી સ્ટોરીઓ છે બે પૌરાણિક વાર્તાઓ છે બે પૌરાણિક વાર્તાની આપણે ચર્ચા કરીએ બે પૌરાણિક વાર્તામાં કેવી છે કે એક પૌરાણિક વાર્તા એવી છે કે શિવ ભગવાન શિવે બ્રહ્માને એવું કીધું કે તમે એક હજાર કમળના ફૂલ આપો એટલે ભગવાન બ્રહ્મા કે ઓકે તો બ્રહ્માએ બ્રહ્માએ એક હજાર કમળના ફૂલ આપ્યા ત્યારે ભગવાન શિવે એ એક કમળનું ફૂલ છે લઈ લીધું એક કમળનું ફૂલ છે એ લઈ લીધું એટલે નવસો નવ્વાણુંથી એટલે ભગવાન શિવ કીધું આમાં તો કંઈ છે નહીં એટલે બ્રહ્માએ એની એની જગ્યા જે ત્રીજી આંખ હતી એ ત્રીજી આંખ ત્યાં મૂકીને કમળ સ્વરૂપ પ્રગટ કર્યું એટલે શિવજીએ એ ત્રીજી આંખ લઈ અને પોતાના માથે ચોંટાડી દીધી અને ત્યારથી જ ત્યાં મહાદેવની સ્થાપના થઈ જેને ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે આવી એક પૌરાણિક વાર્તા છે બીજી પૌરાણિક વાર્તા બીજી પૌરાણિક વાર્તા એ છે કે મિત્રો આ તમને ખબર હશે કે આ જે વિસ્તાર છે એ વિસ્તાર પાંચાલ તરીકે ઓળખાય છે પાંચાલ તરીકે ઓળખાય છે અને પાંચાલી પાંચાલી એટલે કે દ્રૌપદી છે એ ત્યાંના હતા હવે અર્જુને ત્યાં મત્સ્યવેદ કર્યો અને અર્જુને મત્સ્ય વેદ કર્યો અને અર્જુને મત્સ્યવેદ કર્યો એટલે જે માછ આંખલીની માછલી માછલીની આંખ હતી માછલીની આંખ હતી એ આંખ છે ત્યાં ભગવાન શિવને ચડાવી અને ભગવાન શિવને ચડાવી હોવાથી ભગવાન શિવ જે ત્રણ નેત્રવાળા થયા એટલે જ ત્રિદેત્રેશ્વર મહાદેવ છે એ કહેવાય છે આવી પૌરાણિક વાર્તાઓ છે પૌરાણિક વાર્તાઓ છે પૌરાણિક વાર્તાના પુરાવા હોય નહીં પૌરાણિક વાર્તાના કોઈ પુરાવા હોય નહીં એટલે પૂછવું નહીં કે સાહેબ પૌરાણિક વાર્તાના પુરાવા પૌરાણિક વાર્તાનો કોઈ પુરાવા હોય

અને એટલે જ ત્યાં એક મેળો ભરાય છે જેનું નામ છે તરણેતરનો મેળો કયો મેળો છે તરણેતરનો મેળો ભાદરવા સુદ ચોથ પાંચમ છઠના રોજ ભાદરવા સુદ ચોથ પાંચમ છઠના રોજ અહીંયા તરણેતરનો મેળો છે એ ભરાય છે તરણેતરના મેળામાં ઘણું બધું વિષય સમજવાનું છે પણ એક સમયની લિમિટ છે એટલે આપણે હાલ પૂરતું ખાલી એટલું હું તું સમજશું કે ચોથ પાંચમ છઠના રોજ તરણેતરનો મેળો ભરાય છે પાંચમના દિવસે બાવન ગજની ધજા ગજ એટલે શું છે ગજ એક માપ છે ગજ એક માપ છે બાવન ગજની ધજા એટલે કે બીજું અમે કોઈ વિશેષ નથી ગજ એક માપ છે એટલે બાવન ગજ કેમ બાવન ફૂટ હોય એમ બાવન ગજ બાવન ગજની ધજા છે એ પાળિયાદના વિસામણ ભગતની જગ્યાના મહનશ્રી દ્વારા જ વર્ષો વર્ષથી ચડાવવામાં આવે છે બરાબર કોના દ્વારા તો કે પાળિયાદ વિસામણ પાળિયાદના વિસામણ ભગતની જગ્યાના જે મહંત છે એના દ્વારા તરણેતરમાં બાવન ધજની જે બાવન ગજની જે ધજા છે એ ચડાવવામાં આવે છે મિત્રો અહીંયા ત્રણેતરનું ત્રણેતરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે બંધાયું છે કોને તો કરણસિંહજીએ તેની પુત્રી સુંદરબાની યાદમાં આઠ આઠ ઓગણીસો બે ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી બરાબર એના પુત્રી હતા સુંદરબા એનું મૃત્યુ થયું એની યાદમાં જ અહીંયા આઠ આઠ ઓગણીસો બે ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા છે આ મંદિરની કરી હતી એના સ્થપતિ કોણ હતા તો એના સ્થપતિ હતા શિવરામ મહાશંકર સલાટ ત્રિનેત્રીશ મહાદેવના સ્થાપતિ શિવરામ મહાશંકર સલાટ અને એન્જિનિયર કોણ હતા તો વઢવાણના સ્થાપતિ હતા અને એન્જિનિયર હતા સુરતના જેનું નામ હતું ગજાનન રાવ ગોપાલ રાવ શું હતું ગજાનન રાવ ગોપાલ રાવ અહીંયા જ વિષ્ણુકુંડ શિવકુંડ અને બ્રહ્મકુંડ છે એ આવેલા છે વિષ્ણુકુંડ શિવકુંડ અને બ્રહ્મકુંડ છે આવેલા છે રેડી મિત્રો તો આ ડિસ્ક્રિપ્શનની અંદર તમને આ પીપીટી છે મળી જાય ડિસ્ક્રિપ્શનની અંદર તમને એપ્લિકેશનની લિંક આપી છે ડાઉનલોડ કરો અને ડાઉનલોડ કરીને ડેમો મટીરિયલની અંદર જઈ આ પીપીટીની લિંક છે એ તમે મેળવી શકશો તો મિત્રો આ આપણે આખે આખું અતુલ્ય વારસાનો ત્રીજો અંક છે એ જોયો તો આજના દિવસ પૂરતું આપણે એટલું રાખશું નેક્સ્ટ પાછા નેક્સ્ટ પાછા આપણે અતુલ્ય વારસાના અંક ચોથા સાથે નેક્સ્ટ ગુરુવારે ચોવીસ તારીખે ફરી મળશું આજના દિવસ પૂરતું એટલું રાખશું જય હિન્દ જય ભારત ચિંતન તમે જે ભણાવો છો એ બહુ જ અમને કહ્યું જો લાસ્ટ ઇયર ની પરીક્ષા બીસીસીઆઈ વાત કરવામાં આવે તો જીપીએસસી પેટર્ન પ્રમાણે પેપર એ હતું અને હવે કદાચ આગળ એવો ઓઢુ પેપર નીકળી શકે તો અમે સરળતાથી ક્રેક કરી શકીએ એવો આત્મવિશ્વાસ આ એપ્લિકેશનના માધ્યમથી તમને મળ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ગમે તે વિષય હોય મોરી સાહેબ હોય કે રાહુલભાઈ મેર હોય બંધારણ વાત કરીએ તો બંધારણ પણ એટલું ખૂબ જ ડીપમાં રાહુલભાઈ ભણાવે છે ಅನೆ ಆಗ ರೀತಿಯ ಗಣಾವತಾರೆ ಶುಭೆಚ್ಛಾ ಥ್ಯಾಂಕ್ ಯು